નમસ્તે કલર મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 આજનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે યુનિટ 6 વોટ ઇઝ ધીસ એ આપણે આગળના વિડિયોમાં ચલાવ્યું હતું. આજે હવે આપણે ફન ટાઈમમાં પેજ એક્સરસાઇઝમાં પેજ નંબર 22 ઉપર જે આપણે આપેલું છે એ મેં અહીં બોર્ડ ઉપર લખેલું છે. તો પહેલા આપણે આપેલું છે શું કે તો કે આ ગાડીનું આપણને ચિત્ર આપેલું છે. આ ગાડીનું શું થાય તો કે ટ્રેનનું ચિત્ર આપણને આપેલું છે અને એમાં આપણને ક્વેશ્ચન આપેલો છે વોટ ઇઝ ધીસ અને કાઉન્ટમાં શું આપેલું છે ટ્રેન અથવા તો શીપ. તો હવે તમને આના પાછળ સ્પેલિંગ પણ આવડવો પડે કે આ ગાડી છે એને કહેવાય શું અને એનું સ્પેલિંગ શું થાય. તો ટ્રેન આ ગાડી એટલે શું થાય તો કે ટ્રેન. શું થાય ટ્રેન. તો ટ્રેન છે એટલે શું લખવાનું તો કે ધીસ ઇઝ અ ટ્રેન. શું થાય ધીસ ઇઝ અ ટ્રેન. શું થાય તો કે અ ટ્રેન. હવે અહીંયા આપણે અ કઈ રીતે મૂક્યું તો કે આગળ આપણે જોયા હતા જે અંગ્રેજીમાં જે વ્યંજન સ્વર સ્વર છે એ ઈ આઈ ઓ યુ એ પ્રમાણે આપણે જોવાનું હોય તો પાછો એને જ સાથે આપણે ગુજરાતીમાં પણ જે સ્વર છે અ આ ઈ એ પ્રમાણે આપણે એના ઉચ્ચારણ પણ થવા જોઈએ. તો અહીંયા આપણને ટી આપેલો છે એટલે આપણે અહીંયા શું લગાડ્યું તો કે અ. હવે આપણે બીજું વાક્ય આપેલું છે બીજું ચિત્ર આપેલું છે ઈંડા અને વાક્ય શું સ્પેશિયલ શબ્દ પ્રશ્ન શું પૂછો તો કે વોટ ઇઝ ધેર. પેલું શું છે. વોટ ઇઝ ધેર પેલું શું છે. અને કાઉન્ટ છે. પછી છેલ્લો આપણે આપેલ છે સસવો.
is this અને કૌંસ માં કર્યું છે રેડ અથવા તો રેબિટ તો સસલા ને અંગ્રેજી માં શું કહેશું આપણે તો કે રેબિટ તો રેબિટ માં આવેલું છે આર આર આવેલું છે એટલે આપણે આર્ટિક સ્વર છે ને એટલે આર્ટિકલ કયો લગાડશું અ તો શું લખશું ધીસ ઇઝ અ રેબિટ પેલું સસલા શું આવતો આજે આ બે એક્સરસાઇઝમાં પહેલી એક્સરસાઇઝ છે અહીંયા પૂરી થઈ છે જે આપણે આગળ